હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં જ હશો. અને આપણે આવી ગયા છીએ ટેરેસ ઉપર, અને અત્યારે વાગ્યા છે સવારના 7:30, અને સૂર્યદાદા એના ઘરેથી નીકળ્યા છે. હું તમને જો બતાવું કેવું મસ્ત વાતાવરણ છે, જોઈ લો. તો સૂર્યદાદા નીકળી ગયા છે એના ઘરે, અને આ બાજુ જોઈએ તો ગાયો ચરે છે. જો હું તમને બતાવું, જો અહીંયા ગાયો ચરે છે. અને આવું કંઈક વાતાવરણ છે. તો ચાલો, આપણે નાસ્તો તો થઈ ગયો છે, અને હવે જઈએ દુકાને. દુકાને જવાનું છે, અને પછી તમને ખબર જ છે એડિટ કરવાનું છે. તો ચાલો જઈએ ફટાફટ. ફેમિલી, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દુકાને, અને દુકાને થોડું ઘણું કામ છે તો એ પતાવીએ. પહેલાં તો કચરું વાળવાનું છે, એ કામ છે, તો એ પણ પતાવીએ. ચાલો, તમે જુઓ, તમે ખાલી એન્જોય કરો, બસ તમારે બીજું કંઈ નથી કરવાનું, તમે ખાલી એન્જોય કરો. ફેમિલી, વાગી ગયા છે 12:15, અને આપણે જવાનું છે. આપણો નેટનો પ્લાન પૂરો થાય છે, એટલે નેટનો પ્લાન જો એ રિન્યૂ કરાવવા જવાનું છે. હવે જોઈએ કયો પ્લાન કરીએ છીએ. માની લો કે MBPS ઉપર એ તો પ્લાન આધારિત હોય, હવે જોઈએ કયો પ્લાન કરીએ છીએ, કેમ છે. તો ચાલો નીકળીએ અહીંયાથી, અને ભાઈ પછી એ લોકોની ઓફિસ પણ બંધ થઈ જાય અને પપ્પાને પણ લેવાના છે. તો ચાલો ફટાફટ નીકળીએ, અને પછી જઈએ નેટનો પ્લાન કરાવવા. નેટવાળાની ઓફિસે તો ત્યાં જવું પડશે, કારણ કે ત્યાંથી આપણે બિલ પણ લેવાનું હોય તો બિલ પણ લઈ લઈએ, અને પૈસા પણ પે કરી દઈએ, એટલે કેશ કરી દઈએ, એટલે કંઈ ટેન્શન નહીં. પછી ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે નેટની નેટવાળાની ઓફિસે, અને 12:30 થઈ ગયા છે. તો ચાલો જઈએ ઉપર, અને પપ્પા આવે છે. તો ફેમિલી, આપણે જમી લીધું છે, જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો આપણે જમી લીધું છે, ઘરે પહોંચી ગયા છીએ, અને 1 વાગી ગયો છે ભાઈ. જોઈ લો, તમને દેખાતું હોય તો 1 વાગી ગયો છે. જો સામે ઘડિયાળ છે, જો આવું કંઈક આપણું ઘર છે, અને આપણે સૂતા છીએ અત્યારે. હવે થોડીક વાર આરામ કરીને પછી પાછા નીકળીએ દુકાન માટે. દુકાને જઈને વિડીયો પણ જોવાનો છે, એક વિડીયો મૂક્યો છે, એમાં એ જોવાનું છે કોપીરાઇટ સ્ટ્રાઇક આવે છે કે નથી આવતી, તો એ વસ્તુ જોઈ લઈએ. કારણ કે જો આવતી હશે તો પાછો ફરીથી એડિટિંગ કરવું પડશે. એટલે આપણે આવી ગયા છીએ જમવા, અને સાંજના વાગી ગયા છે 9:15, અને આજે જમવામાં છે પાવભાજી. જો કોબી મૂકી છે, કાંદા મૂક્યા છે, પાવે પડ્યા છે, અને ભાજી થઈ છે અહીં ગરમ. શેકો શેકો, હાલો ભાજી શેકો, પ્યાજી ક્યાં પાવ શેકો, કેમ એટલી જ બનાવી? કેમ એકટક ના પડતો? કેમ એકટક તો પપ્પા પાવ નો હોય ને પણ, એટલે
થોડીક ભાજી નાખ ને રે. ના રે ના, એને ખાવું છે, રેવા દઉં છું, જમી ના કઈ કેમ. શું કરું છે? હું એને એમ કહું છું થોડીક આમાં ભાજી નાખીએ મારે ઓલું કરે. હું શું થાય તો હાલો હવે ભાજી આવે એટલે ખાઈ લે. લીંબુ છે કે લીંબુ નથી? દેશી ટમેટા પણ લીંબુ વગેરે મેળ નહીં આવે. કેમ થાય આવી જા? તો ફેમિલી આપણે જમી લીધું છે ફાઇનલી અને પેટ થઈ ગયું છે ફૂલ. જો જો આવું ન બતાવાય, ફૂલ થઈ ગયું છે. ફેમિલી આપણે હવે કરવાના છે આ લીંબુ, લીંબુનો રસ કાઢવાનો છે. જોઈ લો, લીંબુનો આ રીતે આમ રસ કાઢવાનો છે અને આમાં નાખવાનો છે. આ લીંબુનો રસ કાઢવાનું મશીન છે, જોઈ લો. તો ફેમિલી ફાઇનલી લીંબુનો રસ નીકળી ગયો છે અને જોઈ લો આ બાટલો ભરી લીધો છે આપણે. અને અહીંયા જો પપ્પાજી કાઢે છે, જો રસ તો નીકળી ગયો છે. હવે હવે હાલો હવે રસ મૂકી દઈએ શાંતિથી ફ્રીજમાં. તો ફેમિલી આપણે ફાઇનલી કામ પતાવી દીધું છે અને અત્યારે વાગી ગયા છે 9:15 અને આજે છે સન્ડે. તો જો કે તે દિવસ નથી, બીજો દિવસ છે. આજે છે સન્ડે અને 9:15 થઈ ગયા છે, પણ ઘરે મહેમાન આવ્યા છે તો એની સાથે પણ બેસવાનું છે અને પછી આપણે સુવાનું છે. તો આજે વહેલા સૂઈશું તો કાલે મંડે છે, તો કાલે તો વહેલું જવું પડશે દુકાને. તો ચાલો આજે આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. અને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, રાધે રાધે અને બાય.